હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં ને તો આજે આપણે બનાવીશું ભર્યા વગર પણ ભરેલા રીંગણાંનું શાક તો આ શાક એકવાર ઘરે ચોક્કસ ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ રેસીપી તમને યુટ્યુબ પર ક્યાંય નહીં જોવા મળે અને શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં આપેલા બે લાઇકનને પણ ક્લિક કરજો જેનાથી તમને રેસીપીની નોટિફિકેશન ટાઈમ પર મળતી રહે તો સૌ પ્રથમ આપણે અહીંયા બે ચમચા જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દેસું અહીંયા જે તેલ લીધું છે એ ખાલી ફ્રાય કરવા વધારે લીધું છે રીંગણાને જેવા રીંગણા ફ્રાય થઈ જશે એટલે આપણે તેલને પાછું કાઢી લેશું આટલા બધા તેલનો આપણે ઉપયોગ નથી કરવાનો રીંગણાને તમે જોઈ શકો છો આ રીતે મેં બધા જ રીંગણા કટ કરી લીધા છે અને રીંગણા અહીંયા મેં નાની સાઈઝના લીધા છે તો અહીંયા તેલ જેવું ગરમ થઈ જશે એટલે આપણે રીંગણાને પહેલાં ફ્રાય કરી લેશું તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે રીંગણને સારી રીતે ફ્રાય કરી લેશું રીંગણાને આ રીતે ફ્રાય કરી લેવાથી જલ્દી પાકી જાય છે આપણે ગ્રેવીની અંદર ઉમેરવાના છે એટલા માટે આપણે અહીંયા રીંગણા ફ્રાય કરી છીએ બેથી ત્રણ મિનિટ જેવો સમય લાગશે તો અહીંયા બધી જ સાઈડથી સરખી રીતે આપણે ફ્રાય કરી લેશું તો અહીંયા બેથી ત્રણ મિનિટની અંદર તમે જોઈ શકો છો રીંગણા સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે એને એક વાસણની અંદર કાઢી લેશું આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો અહીંયા રીંગણાને આપણે એક વાસણની અંદર કાઢી લેશું તો તમે અહીંયા જોઈ શકો છો જેટલું તેલ છે એટલું આપણે ઉપયોગ નથી કરવાનું આપણે એક ચમચા જેટલું તેલનો ઉપયોગ કરીશું તો બાકીના તેલને આપણે કાઢી લેશું તો અહીંયા તેલ ગરમ જ છે તો ડાયરેક્ટ આપણે લસણ ઉમેરી દઈશું અને લસણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું જેવું લસણ બ્રાઉન રંગનું થઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરુંને પણ સારી રીતે પકાવીશું જેવું જીરું અને લસણ સારી રીતે પાકી જાય એટલે આપણે એની અંદર ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર તો અહીંયા હિંગ અને હળદર ઉમેર્યા પછી આપણે એની અંદર બે ડુંગળી અહીંયા મેં મીડિયમ સાઇઝની લીધી છે એને ક્રશ કરી લીધી છે તો આપણે અહીંયા ડુંગળીને ક્રશ કરી લીધેલી ઉમેરીશું ડુંગળી ઉમેર્યા પછી આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું અને ડુંગળીને અહીંયા તેલમાં સારી રીતે પકાવીશું પછી આપણે એની અંદર ટમેટાની પ્યુરી ઉમેરીશું તો અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી પાકી ગઈ છે તેલ પણ એમાંથી છૂટું પડી ગયું છે તો હવે આપણે અહીંયા બે મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી બનાવી છે એ પણ એમાં ઉમેરી દઈશું ટમેટાની પ્યુરી ઉમેર્યા પછી સરખી રીતે એને મિક્સ કરી દઈશું ટમેટાની પ્યુરી ઉમેર્યા પછી હવે આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા પછી આપણે એને સરખી રીતે મિક્સ કરી દેસું જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ ઉપર એને પકાવીશું આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર ઘરે જરૂરથી બનાવજો નાનાથી મોટા સૌને ભાવશે તેલ છૂટું પડે ત્યાં સુધી આ રીતે આપણે મીડિયમ ગેસ ઉપર પકાવીશું વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું જેનાથી નીચે બેસે નહીં એટલા માટે તો તમે અહીંયા જોઈ શકો છો ગ્રેવીની અંદરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે એની અંદર બાકીના બધા મસાલાઓ ઉમેરીશું સૌપ્રથમ આપણે અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરીશું જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ધાણાજીરું પાવડર ઉમેર્યા પછી વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલો ઉમેર્યા પછી હવે આપણે એની અંદર લસણવાળી ચટણી ઉમેરીશું તો મેં અહીંયા બે નાની ચમચી જેટલી લસણવાળી ચટણી ઉમેરીશ તમે તમારા ટેસ્ટ મુજબ લસણવાળી ચટણી ઓછી વધતી કરી શકો છો લસણવાળી ચટણીની રેસીપી જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે લિંક એની લસણવાળી ચટણી ઉમેર્યા પછી સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું બસ આટલી વસ્તુ ઉમેર્યા પછી હવે આપણે જે ગાંઠિયાનો ભૂકો કર્યો છે એ ઉમેરીશું અહીંયા તમે કોઈ પણ ગાંઠિયા લઈ શકો ગાંઠિયાના ભૂકાને બદલે તમે માંડવીના ભૂકાનો પણ ઉપયોગ કરી શકો એનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો બસ હવે અહીંયા મિક્સ કરીને આપણે પાણી ઉમેરીશું તમે જેટલું રસાવાળું શાક ખાવું હોય એ મુજબ પાણી ઓછું વધતું કરી શકો છો પાણી ઉમેર્યા પછી આપણે સારી રીતે એને ઉકાળીશું એકવાર ઉકળી જશે પછી આપણે એની અંદર રીંગણા ઉમેરી દઈશું અને પછી ઢાંકીને એને પકાવીશું થોડીવાર જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી તો અહીંયા આપણે સારી રીતે ગ્રેવીને ઉકાળીશું અહીંયા તમે જોઈ શકો છો થોડી થોડી ઉકળવા લાગી છે તો આ સમય ઉપર આપણે કસૂરી મેથી ઉમેરીશું કસૂરી મેથીથી ખૂબ જ સરસ શાકનો ટેસ્ટ આવે છે કસૂરી મેથી ઉમેર્યા પછી આપણે સરખી રીતે મિક્સ કરી દેશું અને ગ્રેવીને ઉકળવા દેસું તો જ્યારે મેં આ ફર્સ્ટ ટાઈમ શાક બનાવ્યું હતું ત્યારે મારા હસબન્ડને બહુ ભાવ્યું હતું અને એમણે મને કીધું હતું કે પંજાબી શાકની ગ્રેવી બનાવી છે કે શું તો એટલો સરસ ટેસ્ટ આવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રીતે ઘરે ચોક્કસથી બનાવજો એટલા માટે મેં તમારી સાથે આ રેસીપી શેર કરી તો અહીંયા ગ્રેવી ઉકળવા લાગી છે તો હવે આપણે આ સમય ઉપર રીંગણા ઉમેરી દેસું જે આપણે પહેલાં ફ્રાય કર્યા હતા એ ફ્રાય કરવાના લીધે અહીંયા રીંગણા સારી રીતે અને જલ્દીથી પાકી જશે રીંગણા ઉમેર્યા પછી આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું અને ચારથી પાંચ મિનિટ જેવું ઢાંકીને પકાવીશું સાવ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ઢાંક્યા પછી પણ વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવું નીચે બેસી ન જાય ગ્રેવી એટલા માટે તો અહીંયા ઢાંકીને આપણે ચારથી પાંચ મિનિટ જેવું બનાવીશું અને વચ્ચે વચ્ચે ચેક પણ કરી લેશું તો કેવી લાગી મારી આજની રેસિપી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કોઈ રેસિપી માટે સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો એ રેસિપી બનાવી અને તમારી સાથે ચોક્કસથી શેર કરીશ તો અહીંયા તમે જોઈ શકો છો હજુ આપણે એકાદ મિનિટ જેવું રહેવા દઈશું એટલે ચારથી પાંચ મિનિટની અંદર સારી રીતે શાક પાકી જશે તો અહીંયા તમે જોઈ શકો છો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ પણ શાકમાંથી છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ ખૂબ સરસ રીતે બની ગઈ છે તો અહીંયા આપણું શાક બનીને તૈયાર છે તો હવે આપણે અહીંયા ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરીશું અને એક વાસણની અંદર કાઢી લેશું તો અહીંયા તૈયાર છે કાઠિયાવાડી ભર્યા વગર પણ ભરેલા રીંગણાનું શાક છે ને એકદમ આસાન રેસીપી રીંગણા ભરવાની ઝંઝટ વગર તમે આસાનીથી ભરેલા રીંગણાનું શાક બનાવી શકો છો અને આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે આ રીતે બનાવશો તો એકદમ પંજાબી શાક જેવો ટેસ્ટ આવશે તો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને હા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો જેનાથી અમને લોકોને મોટિવેશન મળતી રહે અને આવી જ સારી સારી રેસીપી તમારા લોકો સાથે શેર કરતી રહો તો કેવો લાગ્યો મારો આજનો વિડીયો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય